नमस्ते विद्यार्थी मित्रों, संस्कार विद्यालय में आपनु स्वागत छे। धोरण चार विषय गुजराती एटले के कूहू। तो विद्यार्थी मित्रों, आजे हूँ तमने आपणी शाळा में लेवामां आवती अठवाडिक परीक्षा के जे तारीख 15/1/2022 नू पेपर एटले के जे कुल गुण 25 होय छे ते हूँ तमने अत्यारे समझावी रही छूँ। तो एमां आवे छे प्रश्न नंबर 1। नीचेना प्रश्नोना 1-2 वाक्यमां जवाब लखो। કૌંસમાં આપેલું છે કોઈપણ 5, એટલે કે કોઈપણ 5 તમારે લખવાના છે। એમાં આવે છે પ્રશ્ન નંબર 1, બોધરાજના ખિસ્સામાં શું શું ભરેલું હોય છે? તો એનો જવાબ, બોધરાજના ગજવામાં એટલે કે ખિસ્સામાં જીવતો દેડકો, જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય છે। પ્રશ્ન નંબર 2, હવાબારી પાસે કોનો માળો હતો? તો એમનો જવાબ, હવાબારી પાસે કાબરનો માળો હતો। પ્રશ્ન નંબર 3, ગોદામમાં સરકડી અને પંખીઓના માંસના ટુકડા સાથી જમીન પર વેરાયેલા હતા? તો એમનો જવાબ, કારણ કે સમળી દરરોજ ગોદામમાં આવતી હશે અને પક્ષીઓના માળા ચૂંટતી હશે, તેથી ગોદામમાં સરકડી અને પંખીઓના માંસના ટુકડા જમીન પર વેરાયેલા હતા। પ્રશ્ન નંબર 4, વર્ગમાં જાદુનો ખેલ કોણે કરી બતાવ્યો? એમનો જવાબ, વર્ગમાં તૃપ્તિ અને અંશુલે જાદુનો ખેલ કરી બતાવ્યો, એટલે કે રજૂ કર્યો। પ્રશ્ન નંબર 5, તૃપ્તિ બંને હાથની મુઠ્ઠી ગોળ ગોળ ફેરવતા શું બોલી? તો એમનો જવાબ, તૃપ્તિ બંને હાથની મુઠ્ઠી ગોળ ગોળ ફેરવતા બોલી, નખમ દખમ ઘડા પડા બમ, એટલું બોલી। પ્રશ્ન નંબર 6, ડાકણ કાપવાના ખેલમાં અંશુલ શું સામગ્રી લાવ્યો હતો? તો એમનો જવાબ, ડાકણ કાપવાના ખેલમાં અંશુલ લીંબુ અને છરી લાવ્યો હતો। પ્રશ્ન નંબર 2, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે સાચા અને ખોટાની નિશાની વડે આપણે એને જણાવવાનું છે। કોઈપણ 4, એમાં પહેલું, બોધરાજ ભીષ્મના ઘરે અવારનવાર જતો, એમાં આવશે સાચું। બીજું, બોધરાજે કાબરના માળાને ગેરેજમાં ગોઠવ્યો, એમાં આવશે સાચું। ત્રીજું, લાકડીમાં ફસાયેલું ઇલેસ્ટ્રિક બંગડીને પોતાની તરફ ખેંચતું હતું, એમાં આવશે ખોટું। ચોથું, તૃપ્તિ અને અંશુલ ચમત્કારી શક્તિવાળા હતા, એમાં આવશે ખોટું। પાંચમું, તૃપ્તિ દુપટ્ટાને ચૂનાના પાણીમાં બોળીને લાવી હતી, એમાં આવશે સાચું। હવે આવે છે પ્રશ્ન નંબર 3, એમાં શું આપેલું છે? તો એનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય તેની સામે સાચાની નિશાની કરવાની છે। તો એમાં આવે છે પહેલું, બચ્ચું બાવો ક્યારે બન્યો? તો એના 3 ઓપ્શન છે, બપોરે, પછી આવે છે રવિવારે, અને આવે છે ત્રીજું રસોઈ વેળાએ। તો એનો સાચો જવાબ શું આવે? તો એમાં આવશે રસોઈ વેળાએ, એટલે ત્રીજા ઓપ્શનમાં સાચાની નિશાની। હવે આવે છે બીજું, બાવો શું લેવાની ના પાડે છે? તો એના 3 ઓપ્શન આપેલા છે, પૈસા કપડાં, પછી બીજું આવે છે ખીચડી, ને ત્રીજું આવે છે આટો। તો એના પૈસા કપડામાં પહેલા ઓપ્શનમાં આવશે સાચાની નિશાની। હવે આવે છે ત્રીજું, બીજા દિવસે બોધરાજ શું લાવ્યો હતો? તો એના 3 ઓપ્શન છે, ગોફણ, પાણીનો ગ્લાસ કે દાણાની થેલી। તો એમાં ગોફણમાં આવશે પહેલા ઓપ્શનમાં, રાઈટ। હવે આવે છે પ્રશ્ન નંબર 3નું બ, એટલે કે એમાં શું કહેવા માગે છે? તો એમાં આવે છે કે નીચે
વાક્યોમાં જે ભૂલ હોય તે સુધારીને લખો ને ઘાટા અક્ષરે છાપેલા શબ્દ બદલાવાનો નથી. તો એમાં જો આપણે પહેલો નમૂનો જે આપ્યો ને સાંભળી લેશું સૌથી પહેલાં તો જાડી દેડકો જોરથી ગાતું હતો. હવે આને ગોઠવી નાખવાનું છે આમ જેમ તેમ આપ્યું છે ને એને, તો એનું હું ગોઠવીને બોલું છું હવે. તો જાડો દેડકો જોરથી ગાતો હતો. હવે આપણે બનાવવાનું છે પહેલું વાક્ય, બધી બાળકોએ દૂધ પીધો. તો આપણે એને પહેલાં સરસથી ગોઠવશું તો એમાં શું આવશે, બધા બાળકોએ દૂધ પીધું. બીજું, વાર્તાની પુસ્તક મોટી હતી. તો હવે આપણે એને ગોઠવશું તો શું આવે, વાર્તાનું પુસ્તક મોટું હતું. ત્રીજું, મોટી ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુ રહેતો હતો. તો એમાં આપણે એને ગોઠવી નાખશું પહેલાં, તો મોટા ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુ રહેતા હતા. હવે આવે છે ચોથું, હું નિશાળે જવા નીકળી ત્યારે જ લૂચું વરસાદ પડી. હવે આપણે એને ગોઠવશું તો એમાં, હું નિશાળે જવા નીકળી ત્યારે જ લૂચો વરસાદ પડ્યો. હવે આવે છે પ્રશ્ન નંબર 4, અ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. તો એમાં પહેલું, માતાજી મારી રક્ષા કરજો. તો એ બોલે છે કમુ. બીજું, જ્યોત્સના મારી વિદ્યા કહે છે કે તું પેન્સિલ ઘરે ભૂલી ગઈ છે. તો એ બોલે છે અંશુલ. ત્રીજું, સાંભળીને મારતો રહેજે અને પથ્થર મારી ઉડાડજે. તો એ કોણ બોલે છે, તો બોલે છે બોધરાજ. હવે પ્રશ્ન નંબર 4નું આવે છે બ, એમાં આવે છે નીચેનો ફકરો વાંચી કારીગર સ્ત્રી પુરુષના નામ લખો. એટલે કે આ ફકરામાં જે સ્ત્રી પુરુષો કારીગરો છે તો આપણે એનું નામ લખવાનું છે. તો હું પહેલાં એ સૌ પ્રથમ એને વાંચી રહી છું. તો કુટુંબમાં ઘણા મળીને કામ કરે, દરજી કપડાં સીવે, દરજણ બટન ટાંકે, ઘાચી તેલ કાઢે, ઘાચણ ખાણી સાફ રાખે, માટી ગૂંદવામાં, ચાકડો ફેરવવામાં, માટલા પકડવામાં, કુંભારણ અને કુંભાર સાથેને સાથે, પછી આવે છે લુહાર અને લુહારણ સાથે મળીને દાતરડું, પાવડો વગેરે બનાવે, માળી ફૂલ છોડની સંભાળ રાખે, ને માણણ છે એ ફૂલ ગૂંથી માળા વેણી હાર બનાવી વેચે, શેઠ શેઠાણી દુકાન સાચવે, નોકર નોકરાની ઘરની દેખરેખ રાખે. તો આપણે એનો નમૂનો જો આપેલો છે, આ બે ખાના આપેલા છે, એની બાજુમાં બીજા બે ખાના આપેલા છે. તો સૌથી પહેલાં બે ખાના આપેલા છે એમાં આપણે શું છે એ લખીએ. તો એ પહેલું એમાં શું આપ્યું છે, તો કારીગર પુરુષ અને કારીગર સ્ત્રી. હવે એનો નમૂનો આપ્યો છે, તો નોકર તો નોકરાણી, પછી આપણે લખવાનું દરજણ, દરજી તો દરજણ, પછી લખવાનું ઘાચી તો ઘાચણ. બાજુના ખાનામાં વળી પાછું આવે છે કારીગર પુરુષ અને કારીગર સ્ત્રી. તો કુંભાર તો કુંભારણ, લુહાર તો લુહારણ, માળી તો માણણ. હવે આવે છે પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વાક્યોમાં ક્રિયા અગાઉ થઈ ગયેલી હોય તો કઈ સાઈડ એરો કરવાનો છે, ડાબી સાઈડ. હાલમાં ચાલુ હોય તો બે બાજુ તીર એટલે કે પૂરો એરો બનાવી નાખવાનો છે, અને જો હવે પછી ક્રિયા થવાની હોય તો જમણી સાઈડ એરાની નિશાની કરવાની છે. તો એનો નમૂનો એ આપેલો છે, એમાં આવે છે પહેલું, તૃપ્તિએ સફેદ દુપટ્ટો પાથર્યો. તો એમાં આવશે ડાબી સાઈડ એરો. બીજું, સૌથી બીજું એટલે કે હવે આપણો જે કરવાનું છે એ નમૂનો થયો પૂરો. હવે એમાં આવે છે કે બા બેઠી તી રસોઈ કરવા. તો એમાં આપણે કઈ સાઈડ એરો કરીશું, તો ડાબી સાઈડ. પછી મને જાદુ આવડે છે એ ક્રિયા છે એ જે ચાલુ હોય તો હવે આખો એરો એટલે કે બે બાજુ આમ પૂરો તીર થયેલું હોય ને એવું આવે. પછી ત્રીજું, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની મજા લૂંટીશું. તો એમાં જમણી સાઈડ એરો. સિંહ જંગલમાં જતો રહેશે, એમાં જમણી સાઈડ એરો. ને શ્રેયાએ કાલે વાર્તા લખી, એમાં આવશે
બધા વિષયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું અઠવાડિક પરીક્ષાનું પેપર છે એ પૂરું થાય છે. થેન્ક યુ.